हिंदी विषय में जमुराक्षर से अभ्यास करीसु। विद्यार्थी मित्रों, अगला वीडियो के अंदर आपने जमुराक्षर सीखी गया छे। सीखी गया छे ज ज से जरा, ज से जरा। तो आपने विद्यार्थी मित्रों एक बार आपने जनु पुनरावर्तन करीसु। हवे आपने अहीं शुं कर्युं छे, ज लख्युं छे। शुं लख्युं छे? ज। ज से जरा, ज से जरा। ज्यारे हिंदीमां ज लखवुं होय त्यारे कई रीते लखाय छे? आ रीते लखाय छे। अने गुजरातीमां छवि कीधु छे हिंदी में जरूर खा। पची शू
घर, एना पछी झूला, एना पछी चरखा। अगाउना वीडियो नी अंदर आपणे शीखी गया छे के चसे चरखा, चरखा एटले रेटियो, झूला एटले घर, हिंचको, झूला एटले हिंचको कहीए छे ने आपणे, तो हिंचको, घर एटले घर। हवे जुओ झरणा एटले के झरणू, झंडा एटले तिरंगो कहीए छे ने, शुं कहेवाय छे हिंदीमां? झंडा। एक वार फरीथी, छवी एटले वॉलपीस कहीए छे ने, शुं कहेवाय छे जे दीवार ऊपर लगाववामां आवे छे ने, हिंदीमां छवी कहेवाय छे। झરોખા કે ઝરૂખો, જે હવા ખાવા માટેનું જે જે જગ્યા હોય છે એને શું કહેવાય? ઝરૂખા। મોટા મેલ હોય એની અંદર પણ આ રીતે ઝરૂખા હોય છે। ઘર, તો ઘર જે આપણે રહીએ છીએ। ઝૂલા, ચરખા ઓર ઝંડા અને ઝરણા। હવે આપણે શું કરીશું કે જની સાથે જોઈન કરીશું, તો આપણે શું કરવાનું છે? જે મૂળાક્ષર જથી હોય, જે શબ્દની અંદર આગળ જ આવે, ત્યાં આગળ આપણે શું કરીશું? જોઈન કરીશું। દેખાય છે તમને? શું કર્યું? જોઈન કર્યું। જુઓ કયા કયા શબ્દો સાથે જોઈન કર્યા છે, તો ઝરોખા, ઝંડા, ઝરણા, ઝૂલા। હવે આપણે અહીં જોઈશું જની નીચે લીટી કરો। શું કીધું છે? જની નીચે લીટી કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જની નીચે લીટી કરવાનું કહેવામાં આવે તો શબ્દો લખેલા છે, કયા કયા શબ્દો લખેલા છે? પહેલો શબ્દ છે ઝરણા, ઝરૂખા, ઝૂલા। બીજી લાઈનમાં ઝપટ, ઝમઝમ, ઝલક। હવે આપણે શું કરીશું કે જે જગ્યાએ જ મૂળાક્ષર આવતો હોય તે આગળ આપણે લાઈન બનાવીશું। શું કીધું છે? લાઈન બનાવવાનું આપણને કીધું છે। હવે તમે જુઓ કે જે જગ્યાએ મૂળાક્ષર જ છે શબ્દની અંદર, ત્યાં આગળ મેં શું કર્યું? લાઈન બનાવી છે। દેખાય છે તમને? હવે આપણે જસી અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે કે જથી જુદો અક્ષર હોય એના પર શું કરવાનું છે? ચોકડી કરવાની છે। હવે તમને દેખાય છે કયા કયા મૂળાક્ષરો આપેલા છે એનું વાંચન કરીશું। સૌથી પહેલાં પહેલી લાઈનમાં જ, બ, જ, ખ, જ। હવે બીજી લાઈનમાં સ, જ, 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 જ। ત્રીજી લાઈનમાં જ, જ્ઞ, જ, ઈક્ષ। તો આપણે શું કરીશું? જે જથી અલગ મૂળાક્ષર હોય એના પર આપણે ચોકડી કરીશું। હવે આપણે જે અલગ મૂળાક્ષર દેખાય છે એની પર આપણે ચોકડી કરીએ છીએ, તો બકરીનો બ, પછી ખડિયાનો ખ, એટલે કે હિન્દીમાં શું કહેવાય છે? ખરગોશ કા ખ, પછી સ પર, પછી જ પર, એના પછી ચ પર, જ્ઞ પર, ઈ અને છેલ્લે ક્ષ। તો જુઓ આપણે શું કર્યું? જે જગ્યાએ અલગ મૂળાક્ષર દેખાય છે એની ઉપર આપણે આ રીતે ચોકડી બનાવી છે। દેખાય છે તમને? હવે એના નીચે છે પઢો, પઢો ઓર લીખો, એટલે કે વાંચો। પઢો એટલે વાંચો અને લીખો એટલે લખો। કયા ચિત્રો આપેલા છે? ઝંડા, ઝરોખા, ઝરણા ઓર ઝૂલા। હવે તમને શબ્દ લખેલો છે, શબ્દો આપેલા છે, દરેક શબ્દ કેટલી વાર છે ચિત્રના? ત્રણ ત્રણ વાર લખેલા છે। સૌથી પહેલાં તમને દેખાય છે કે ઝંડા શબ્દ લખેલો છે ત્યાં આગળ ગુલાબી કલરથી મૂળાક્ષર લખેલો છે। ઝંડા જ લખે છે, ઝરોખા જ, ઝરણા જ, ઝૂલા જ। હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમને શબ્દો આપેલા છે, પણ પહેલો મૂળાક્ષર બીજી લાઈનની અંદર ટપકા ટપકા દ્વારા જ લખવાનો છે, અને ત્રીજી લાઈનની અંદર શું છે?
કે ત્રીજી લાઇન ની અંદર જ લખેલો નથી તો આપણે શું કરીશું સૌથી પહેલા ટપકા ટપકા દ્વારા જોઈન કરીને જ લખીશું અને શબ્દ પૂર્ણ કરીશું હવે ત્રીજી લાઇન માં શું કરીશું જ લખીને શબ્દ પૂર્ણ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી દીધું છે દેખાય છે તમને કેવી રીતે લખ્યું છે ઝંડા હવે બીજો શબ્દ આવે છે જરોખા એ રીતે આપણે શું કરવાનું છે બીજી લાઇનની અંદર જ લખેલો છે ટપકા ટપકા દ્વારા એ આપણે પૂર્ણ કરીશું અને નીચે જ લખીને શબ્દ પૂર્ણ કરીશું તો શું છે જરોખા નીચે પાછો જ મૂળાક્ષર લખીશું એ રીતે ઝરણા તો ઝરણા શબ્દની અંદર પણ આપણે આ રીતે લખ્યું છે દેખાય છે તમને એવી રીતે ઝૂલા જો ઝૂલા શબ્દની અંદર પણ શું છે જને ડીરકવું જૂ જને ડીરકવું જૂ તો આપણે શું કરવાનું છે જ મૂળાક્ષર લખવાનો છે એના પછી છે શબ્દ મેસે જ ઢુંકર ઉસ પર ગોળ બનાવો શું કે છે શબ્દ બનાવવાનો કે છે કયા કયા શબ્દો છે ઝટકા ફૂલજડી ઝટપટ ઓર સમક્ષ ચાર શબ્દો આપેલા છે ત્યાં આગળ આપણે શું કરીશું ફૂલજડીની અંદર જ દેખાય છે તમને તો જ ઉપર રાઉન્ડ કરીશું ઝટપટ તો જ ઉપર રાઉન્ડ કરીને સમક્ષ સમજ એટલે કે એની અંદર પણ શું કરીશું જ પર રાઇટ કરીશું તો વિદ્યાર્થી મિત્રો દેખાય છે તમને તો જે જગ્યાએ જ આવે છે ત્યાં આગળ આપણે શું કર્યું ગોળ કર્યું હવે આપણે બ્લેકબોર્ડની અંદર આપણે જોઈશું જમજમ જ શ્રી ઝટકા જ શ્રી ઝટકા